નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હાજર છું વિક્રમ પાઠક. અને આજે આપણે ટેક્સ પ્લાનિંગમાં જે ચર્ચા કરવાના છીએ, જેની આપણે આમ તો વારંવાર એપિસોડ્સમાં ચર્ચા કરી જ છે, પણ આજે આ સબ્જેક્ટની જ્યારે આપણે વાત કરીશું ત્યારે ડિટેલ્સમાં જઈશું અને સાથે જ આપના પ્રશ્નોના જવાબનો પણ શક્ય એટલા સમાવેશ તો ચોક્કસ અહીંયા કરીશું જ. આપણી સમગ્ર ચર્ચાની વાત કરીએ તો આજે આપણે એવી વાત કરીશું કે જ્યાં અંગત રહેઠાણનું ઘર છે, તમારું સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી છે, એના અંતર્ગત આવકવેરા કાયદાની શું જોગવાઈઓ છે અને આ સમગ્ર જોગવાઈઓની અને સમજ આપશે આપણને આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. સૌથી પહેલાં તો જ્યારે આપણે વાત કરીએ છીએ સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટીની, એટલે પહેલો તો એમાં એ જ વિચાર આવે કે જે અંગત રહેઠાણના ઘરમાં હું રહું છું એ અંતર્ગત આવકવેરા કાયદાની શું જોગવાઈઓ છે? વિક્રમ, તમે કહ્યું એમ સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી એટલે SOP. આમ તો એમ થાય કે ભાઈ જે ઘરમાં હું પોતે જ રહું છું એ ઘરની આવક શું ગણવાની, કારણ કે એમાં આવક તો કોઈ હોય નહીં. અલબત્ત એક સમય એવો હતો કે જ્યારે આ SOPની પણ આવકની ગણતરી એક નોશનલ એટલે કાલ્પનિક આવકના ધોરણે, કે આ ઘર છે જેમાં તમે રહો છો એ જો તમે ભાડે આપ્યું હોત તો એનું કેટલું ભાડું વ્યાજબી ઉપજી શકત, એ આધારે એક સમય હતો કે જ્યારે આવકની ગણતરી થતી હતી. ખૂબ રજૂઆતો થઈ કે ભાઈ એટલીસ્ટ દરેકને એક ઘર માટે તો છૂટ આપો, અને પછી એ છૂટ પણ આપવામાં આવી. અને પ્રવર્તમાન જોગવાઈઓ જે છેલ્લા ઘણા વર્ષોથી છે એમાં એ જોગવાઈ અનુસાર દરેક વ્યક્તિ કે HUF એટલે દરેક કરદાતા હોય એને અંગત રહેઠાણ માટેના એક ઘરની એની આવક એ કાલ્પનિક રીતે ગણવાને બદલે એને શૂન્ય ગણવામાં આવશે. એટલે કે એન્યુઅલ લેટિંગ વેલ્યુ તો ખરી જ, પણ એઝ અ સ્પેશિયલ કન્સેશન એને ઝીરો ગણવામાં આવશે. એટલે ખ્યાલમાં રાખવાની વાત એ છે કે જો તમારી પાસે એકથી વધારે અંગત રહેઠાણ માટેની મિલકતો હોય તો તમારી પસંદગીના કોઈ પણ એક મકાન માટે તમે શૂન્ય બતાવીને બીજા બધામાં તમારે કાલ્પનિક આવક તો દર્શાવવાની રહે જ. એટલે આ બાબત ખાસ ખ્યાલમાં લેવા જેવી છે. પણ મુકેશભાઈ, આમાં જો આવી જ અંગત ઉપયોગની મિલકત છે પણ એ ધંધાદારી ઉપયોગ માટે જો લેવામાં આવી હોય ધ્યાનમાં, તો એના અંગેની શું જોગવાઈઓ રહેશે? વિક્રમમાં ફોર્ચ્યુનેટલી સદભાગ્ય ધંધાકીય હેતુસર જો કોઈ પણ મકાન મિલકત એટલે કે તમારી પોતાની ઓફિસ હોય, દુકાન હોય, ગોડાઉન હોય, ફેક્ટરી હોય, તો આવા કેસમાં આના સંદર્ભમાં કોઈ કાલ્પનિક આવક ગણવાની જોગવાઈ નથી. સિવાય કે એ તદ્દન ખાલી પડી રહ્યું હોય તો યસ, એની કાલ્પનિક આવક ગણવામાં આવે. પણ જો તમે એકથી વધારે પણ તમારી પાસે 5 ઓફિસ છે અને 5-5 તમે તમારા પોતાના ધંધા કે વ્યવસાયના ઉપયોગ માટે એને લો છો તો એ કેસમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે ધંધાકીય કે વ્યવસાયિક હેતુસર તમે જેનો ઉપયોગ કરો છો એવા તમામ મકાન મિલકતો માટે દેર ઇઝ નો ટેક્સ લાયબિલિટી. હવે સૌથી વધારે પૂછાતો પ્રશ્ન કે જ્યારે આવી અંગત મિલકતો છે તો એના ઉપર કપાત લેવી હોય તો કઈ કઈ કપાતો મળે? બિલકુલ વિક્રમ, આ પણ એક ખૂબ મહત્વનો સવાલ છે. કારણ કે એકવાર તમે જે મકાન મિલકતનું જેને આપણે વાર્ષિક મૂલ્ય એટલે કે ALV એન્યુઅલ લેટિંગ વેલ્યુ શૂન્ય લો છો, તો એ મકાન મિલકતની ALV શૂન્ય લીધા પછી તમને કોઈ કપાત આપવા માટેનું કારણ હોઈ શકે નહીં. પરંતુ આ કેસમાં પણ એક વિશેષ જોગવાઈ જે 99-2000 વર્ષથી જ્યારે આપણા નાણાપ્રધાન ત્યારે શ્રી યશવંત સિન્હા હતા અને NDAની સરકાર હતી, એમણે પહેલીવાર ભારતીય આવકવેરાના ઇતિહાસમાં એક જોગવાઈ એવી આપી કે ભાઈ તમે જો અંગત ઉપયોગ માટેનું આવું ઘર હોય અને તમે કોઈ હાઉસિંગ લોન લીધી હોય તો એના ઉપર જે તમે વ્યાજ ચૂકવો છો એ વ્યાજના સંદર્ભમાં તમને વિશેષ કપાતનો લાભ મળશે. એટલે ત્યારથી 1.5 લાખ રૂપિયાની કપાત શરૂ થઈ, ત્યાર પછી એને વધારીને આપણે જાણીએ છીએ 2 લાખ પણ કરવામાં આવી. એટલે અત્યારે
તમને જે જેનું તમે વાર્ષિક મૂલ્ય શૂન્ય ગણો છો દર્શક મિત્રો, એવા મકાનના સંદર્ભમાં તમને 2 લાખ રૂપિયાની વ્યાજની કપાત બાદ મળે છે, એ ખ્યાલમાં રાખજો. એ સિવાય કોઈ કપાત બીજી લેવાનો અર્થ નથી. પણ મુકેશભાઈ, આ જરા વ્યાજની કપાતની આપણે વાત કરીએ તો ઘરની અલગ અલગ વ્યક્તિઓની સાથે મળી અને જ્યારે પણ હોમ લોનના સંદર્ભમાં આપણે જો વાત કરીએ તો આ વ્યાજની કપાત એક વધારે સારી રીતે લેવા માટે, એટલે કે એનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકે એ રીતના લેવા માટે શું આયોજન કરવું જોઈએ? બિલકુલ, આપણા દર્શક મિત્રોને એક 3-4 નાની પણ ખૂબ ઉપયોગી ટિપ્સ, કારણ કે તમારે ઘરનું ઘર કરવું હોય અને બચતમાં આયકરનો લાભ લેવો હોય તો આ હાઉસિંગ લોનની કપાતના સંદર્ભમાં તમે ઉપયોગી કરવેરા આયોજન કરી શકો છો. આમાં ખ્યાલમાં રાખવાની બાબત એ છે કે આજે 2 લાખ રૂપિયા સુધીની તમે કપાત જેનો લાભ લો છો, એ ઘણીવાર એવું બને તમે એવું માનતા હો કે ભાઈ મેં ખરેખર જેટલા વ્યાજની ચૂકવણી કરી હોય એટલે આઈ હેવ પેઇડ ધીસ મચ ઇન્ટરેસ્ટ તો જ મને બાદ મળે, એવું નથી. તમારે વ્યાજ ખરેખર ચૂકવેલ હોય કે ચૂકવવા પાત્ર હોય, દેટ મીન્સ ઇટ ઇઝ આઈધર પેઇડ ઓર પેએબલ, બેમાંથી જે પણ હોય એ તમને બાદ મળે. આ એટલા માટે ઉપયોગી થાય કારણ કે એવું પણ જરૂરી નથી કે તમે માત્ર કોઈ બેંક કે નાણાકીય સંસ્થા પાસેથી વ્યાજ લો. તમે તમારા કોઈ કુટુંબના સભ્યો હોય, કોઈ મિત્ર હોય, એની પાસેથી પણ લોન લો અને એમને વ્યાજ ચૂકવવા પાત્ર હોય, પરંતુ એ લોકો એમ કહે કે ભાઈ હમણાં તમારી નાણાકીય ભીડ હોય તો હમણાં નહીં ચૂકવતા, તો એમાં લાભ શું થાય? તમે તો કપાત લઈ જ શકો છો કારણ કે એ ચૂકવવા પાત્ર છે, અને છતાં ખરેખર તમારે ચૂકવણી કરવી પડતી નથી. એટલે ધીસ ઇઝ નંબર 1. નંબર 2, ઘણીવાર એવું બને કે તમે કોઈ એક બેંક પાસેથી લોન અમુક ટકાએ લીધી હોય અને ત્યાર પછી વ્યાજના દરમાળખામાં ફેરફાર થયો, કે તમને એમ લાગ્યું કે મારે આ બેંકને બદલે કોઈ બીજી બેંકની પસંદગી કરવી છે. તો એકવાર તમે કોઈ હાઉસિંગ લોન લીધી હોય દર્શક મિત્રો અને એ હાઉસિંગ લોનને તમે ચેન્જ કરવાનો વિચાર કરતા હો, તો ખરેખર તમે જે બીજી લોન લો છો એ ઘર માટે નથી લેતા પણ ઘર માટેની પહેલી લોન ચૂકવવા માટે લો છો. તો એ બાબતે પણ CBDT પોતાના સર્ક્યુલર દ્વારા એવી સ્પષ્ટતા કરી છે કે ધ સેકન્ડ લોન ટેકન ટુ રીપે ધ ફર્સ્ટ લોન વિચ ઇઝ અ હાઉસિંગ લોન, એને પણ હાઉસિંગ લોન ગણીને એના સંદર્ભમાં જે વ્યાજ તમે ચૂકવેલ હોય કે ચૂકવવા પાત્ર હોય એ તમને મજરે મળશે. અને ત્રીજી બાબત જે છે તે એ છે કે તમને જો કોઈ પણ કેસમાં તમે જોઈન્ટ, કારણ કે ઘણીવાર એવું બને કે આ 2 લાખ રૂપિયામાં આજે 10% સામાન્ય રીતે વ્યાજ હોય, હવે 20 લાખ રૂપિયા પર 10% પ્રમાણે ગણો તો 2 લાખ થઈ જાય, તમારે 35 લાખની લોન લેવી છે અને તમારે પૂરેપૂરો લાભ લેવો છે, તો આ કેસમાં આયોજન તમારે દર્શક મિત્રો જોઈન્ટ હાઉસિંગ લોનનું કરવું જોઈએ. કારણ કે એમાં તમને લાભ એ થાય કે આજે પતિ પત્ની બંને હોય, બંનેને આવક હોય તો બંને જણા 2 લાખ સુધી, એટલે સંયુક્ત રીતે 4 લાખ રૂપિયા સુધીનો લાભ લઈ શકે. એટલે આવા કેસમાં વિક્રમ જોઈન્ટ હાઉસિંગ લોન પણ વુડ બી એક્સ્ટ્રીમલી યુઝફુલ. આ જ સંદર્ભ બજુ એક પ્રશ્ન એવો છે કે આપણે ત્યાં ઘણી વખત એવું થાય છે કે લોન લીધેલી અને લોન લેતા પહેલાં મકાન બુક કરાયું, મકાન બુક કરાવીને લોન લઈ લીધી, હવે બિલ્ડર તરફથી કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, 2 વર્ષ 1 વર્ષનો ટાઈમ બાકી છે, પણ લોન તો ચાલુ થઈ ગયા છે, હપ્તા પણ ચાલુ થઈ ગયા છે, તો એ સંદર્ભની અંદર કપાત મળે? વિક્રમ, ખ્યાલમાં રાખવાની બાબત એ છે કે આજે હાઉસિંગ લોનની કપાતનો જે લાભ મળે છે એના સંદર્ભમાં સ્પષ્ટ જોગવાઈ એ છે કે જે મકાનના સંદર્ભમાં એક એન્યુઅલ લેટિંગ વેલ્યુની ગણતરી થઈ શકે એના સંદર્ભમાં તમને આ કપાત બાદ મળે છે. હવે જ્યાં સુધી મકાનનો તમને કબજો ન મળે, મકાનનો તમે પઝેશન ના લો આઈધર બાય વે ઓફ પરચેઝ ઓર કન્સ્ટ્રક્શન, તો એ કેસની અંદર તમે એ વર્ષ માટે આ હાઉસિંગ લોનના વ્યાજની કપાતનો લાભ નથી લઈ શકતા. એટલે એનો અર્થ એ પણ નથી કે તમે વ્યાજ ચૂકવ્યું પણ ક્યારેય ન મળે, એ વર્ષમાં ન મળે, પણ એ માટેની વિશેષ જોગવાઈ એ છે કે એકચ્યુઅલી પ્રી પઝેશન ઇન્ટરેસ્ટ જે હોય એવા વ્યાજને તમારે એક્યુમ્યુલેટ કરીને કેટલી રકમ થાય છે
એને પછીના 5 વર્ષમાં સરખા હિસ્સે તમે કપાત તરીકે બાદ માંગી શકો છો. એટલે તમને રાહત ચોક્કસ મળે, પણ એના માટેનો આ વિશેષ નિયમ છે તમારે ખ્યાલમાં રાખવાનો. પણ એક છેલ્લો મુદ્દો આ સંદર્ભમાં હજી એ પણ મગજમાં છે કે ઘરની ખરીદી જ્યારે આ પ્રકારના અંગત રહેઠાણની થતી હોય છે ત્યારે એના માટે રજીસ્ટ્રેશનના કે પછી જંત્રીના કે પછી અહીંયા બ્રોકરેજના પણ ખર્ચ હોય તો એ બાદ મળે? ચોક્કસ વિક્રમ, આ વાત પણ ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે કે જ્યારે ઘરની કપાતોની વાત કરીએ અંગત રહેઠાણ માટેના, માત્ર હાઉસિંગ લોન પરના વ્યાજની કપાતની વાત નથી. આની સાથે તમે જે એક સેક્શન 80C અંદર તમને, એક તો તમે જો કોઈ ઇન્સ્ટોલમેન્ટ ચૂકવતા હો, નાણાકીય સંસ્થાની લોન હોય ને ઇન્સ્ટોલમેન્ટ ચૂકવો, તો એ તમારી ઓવરઓલ જે 2-2.5 લાખ રૂપિયાની મર્યાદા છે એની અંદર તમને બાદ મળે 80C માં. તદઉપરાંત તમે જો સ્ટેમ્પ ડ્યુટી કે રજીસ્ટ્રેશન માટેનો કોઈ ખર્ચ કર્યો હોય તો એ પણ તમને મજરે મળવા પાત્ર છે, એ તમારે ખાસ ખ્યાલમાં રાખવાનું છે. અને મજાની વાત તો એ છે કે આજે તમે હાઉસિંગ લોન ઉપર તમારું વાર્ષિક મૂલ્ય 0 ગણાય, 2 લાખ રૂપિયા સુધીનું તમે વ્યાજ ચૂકવ્યું, 2 લાખ રૂપિયાની જો એ ડેફિસિટ થાય તો એ તમારી અન્ય કોઈ પણ શીર્ષક હેઠળની આવક, એટલે પગારની આવક અથવા તો કોઈ ધંધા વ્યવસાયની કે અન્ય સ્ત્રોતની પણ આવક હોય એની સામે તમે સેટ ઓફ કરીને આ 2 લાખ રૂપિયા સામે જો 30% બ્રેકેટમાં હો તો સીધા તમને 60,000 રૂપિયાનો ફાયદો થાય. અને જો તમે આ 1.5 લાખનો હપ્તો કે સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશનનો કરતા હો તો એ 1.5 લાખના સંદર્ભમાં બીજા 30%, એટલે બીજા 45,000, એટલે 60 અને 45 1,05,000 રૂપિયા સુધીનું આવકવેરાનું આયોજન તમે આ તમારા સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ પ્રોપર્ટીના સંદર્ભમાં કરી શકો. ચોક્કસ. તો મુકેશભાઈ, આ સંદર્ભમાં ઘણા બધા દર્શકોના પણ પ્રશ્નો છે, દર્શકોના પ્રશ્નોના જવાબ લઈશું અને જાણીશું કે એમના સમસ્યાનું સમાધાન શું આવે છે અહીંયા ટેક્સ પ્લાનિંગમાં. પણ એ પહેલાં રોકાઈશું અહીંયા એક બ્રેક માટે. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ અને હવે અત્યારે આપણી સાથે ફોન લાઈન પર પ્રથમ દર્શક જોડાઈ રહ્યા છે અમદાવાદથી, બિપિનભાઈ ગાંધી. જી બિપિનભાઈ, આપનો પ્રશ્ન. હેલો. જી બોલો બિપિનભાઈ. નમસ્તે મુકેશભાઈ. નમસ્તે. નમસ્તે ભાઈ. મારો સવાલ એ છે કે મારા માતુશ્રી માર્ચ 18 માં અવસાન થવાથી, હાજી, તેમના કેટલાક શેરો મારા ખાતામાં એપ્રિલ 18 માં ટ્રાન્સફર થયા. રાઈટ. મારે આ શેરોની કિંમત મારા માતુશ્રીની મારા ખાતામાં કઈ કિંમતે જમા લેવા? હું સમજી ગયો. તેમની ખરીદ કિંમત કે માર્કેટ કિંમત? આઈ અન્ડરસ્ટેન્ડ તમારો સવાલ બિપિનભાઈ. તમને તો એના જવાબમાંથી ઉપયોગી માર્ગદર્શન હું ચોક્કસ આપીશ, પણ આ તમારો પ્રશ્ન એનો જવાબ કદાચ તમારા જેવા અનેક દર્શક મિત્રોના મનમાં આ મૂંઝવતો એક પ્રશ્ન હોઈ શકે, એટલે સૌને માટે ખૂબ રસપ્રદ પુરવાર થશે. તો બિપિનભાઈ, સૌ પ્રથમ તો તમારે ખ્યાલમાં રાખવાની બાબત એ છે કે આવકવેરાના કાયદાની જોગવાઈઓ હેઠળ જ્યારે તમને કોઈ પણ મૂડીરૂપી મિલકત વારસામાં કે વસિયત હેઠળ મળતી હોય, આઈધર બાય વે ઓફ ઇનહેરિટન્સ ઓર સક્સેશન, તો એ કેસમાં 2 વિશિષ્ટ જોગવાઈઓ છે. એક તો જે અગાઉના માલિક હતા એની જે ખરીદ કિંમત હતી એ તમારી ખરીદ કિંમત ગણાશે. દેટ્સ નંબર 1. નંબર 2 કે અગાઉના માલિકે જેટલા સમય માટે એ મિલકત ધારણ કરી હતી એટલો સમય એ તમારા માટે પણ ધારણ કર્યાનો, મિલકત ધારણ કર્યાનો સમય ગણાશે. એટલે તમારા કેસમાં માર્ચ 18 માં તમારા માતુશ્રીનું અવસાન થયું. માની લો કે તમે અત્યારે આ જુલાઈ મહિનામાં 3 કે 4 મહિનાની અંદર જ વેચાણ કરો છો તો પણ એને લાંબા ગાળાનો મૂડી નફો ગણવામાં આવશે. શા માટે? કારણ કે તમારા મધરે આને ઘણા વર્ષોથી, એટલે 1 વર્ષથી વધુ સમયથી તો એમણે ધારણ કરેલો છે. બીજું કે સામાન્ય જે જોગવાઈ છે કે જે અગાઉના માલિક, એટલે તમારા મધરની, કારણ કે તમારી કોસ્ટ ઓફ એક્વિઝિશન તો 0 છે પણ એ 0 નહીં ગણાય,
તમારા મધરે કદાચ આજથી બહુ વર્ષો પહેલા 100 રૂપિયાની કિંમતે માની લો કે એક શેરો ખરીદ્યા છે, પરંતુ જે આપ જાણો છો એ પ્રમાણે જે 2018ના અંદાજપત્રમાં જે વિશેષ જોગવાઈઓ આવી અને તે અનુસાર જે શેરો 31 જાન્યુઆરીએ પણ અસ્તિત્વમાં હતા કોઈ પણ કરદાતાના સંદર્ભમાં, તો એ શેરોની ગ્રાન્ડફાધરિંગની જોગવાઈઓના આધારે જે એની કિંમત 31 જાન્યુઆરીની છે તે લક્ષમાં લેવામાં આવશે અને એ તારીખ સુધીનો જે કાંઈ નફો છે એને સંપૂર્ણપણે કરમુક્ત ગણવામાં આવશે. એટલે ટૂંકમાં કહું તો તમે અત્યારે આ શેરો વેચો તો લાંબા ગાળાના મૂડી નફાનો 10% આવકવેરાનો દર લાગે અને એની ખરીદ કિંમત ગણવા માટે 31 જાન્યુઆરી 2018ના રોજ જે ભાવો હોય તમારા બધરના પોર્ટફોલિયોના કેસમાં એ ભાવ તમારે લેવાનો રહેશે. વિક્રમ, ઓકે, તો આ બિપિનભાઈના સવાલનો જવાબ થયો. આપણી સાથે વધુ એક દર્શક પણ અત્યારે લાઈન પર જોડાઈ ગયા છે, બિમલભાઈ રાદડિયા રાજકોટથી. જી બિમલભાઈ, આપનો પ્રશ્ન. હેલો, હા જી બોલો બિમલભાઈ. સાહેબ નમસ્તે. નમસ્તે સાહેબ, મારે એક પ્રશ્ન છે કે મારા મોટાભાઈ NRI છે, હા જી, અને મારા ફાધરે એમને અમારો જે ફ્લોર છે એમાંથી એક ફ્લોર એમને ગિફ્ટ આપેલો છે, હા જી. એમનું પાન કાર્ડ અહીંનું ઇન્ડિયન જ છે, હવે NRI થઈ ગયા છે, હા જી. તો એમનું રેન્ટ છે ને સાહેબ, હવેથી આ ઓગસ્ટ મહિનાથી શરૂ થશે, ઓગસ્ટ થી માર્ચ 40,000 રૂપિયા પર મંથ છે, હા જી. તો સાહેબ આપણે કેટલો TPS પાર્ટી પાસેથી કપાવવો પડે કે હા જી. હવે આપે બિમલભાઈ ખ્યાલમાં એ રાખવાનું છે કે આપના બ્રધર જે છે એ NRI છે, નોન રેસિડેન્ટ છે, એટલે નોન રેસિડેન્ટના કેસમાં TDS માટેની એક વિશેષ કલમ છે, Section 195. તો કલમ 195 અન્વયે નોન રેસિડેન્ટના કેસમાં કોઈ પણ કરપાત્ર આવક હોય તો એના પર 30% આવકવેરો કાપવાની જોગવાઈ છે. અન્યથા મકાન મિલકતની જે જોગવાઈ છે એમાં તમને 10% રેસિડેન્ટ હોય તો એ કેસમાં રેટ છે, પણ તમારા બ્રધરના કેસમાં 30% રેટ લાગશે. અલબત્ત એમને અન્ય તમામ રાહતો મળશે, જે એમને સ્ટેન્ડર્ડ ડિડક્શન ને બીજી કપાતો, પણ 30% દરે TDS કપાયા પછી તમે તમારા બ્રધરનું જે આવકવેરા રિટર્ન ભરો એ રિટર્નના સંદર્ભમાં જે કોઈ રિફંડ લેવાનું થતું હોય એ તમારે લેવું પડે, પણ તમારે પાર્ટીને ચોક્કસ કહેવું પડે કે ભાઈ 30% દરે તમે ટેક્સ કાપો. ઓકે, આ સાથે જ વધુ એક દર્શક આપણી સાથે હવે અમદાવાદથી જોડાય, વડોદરાથી જોડાઈ રહ્યા છે, મિનેશ પટેલ. જી જી મિનેશભાઈ, આપનો પ્રશ્ન. સવાલ લેવો છે, હા જી. હું સેલરી પર્સન છું અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરું છું, હા જી. હવે મારી સેલરી જે જમા થાય છે એ એકાઉન્ટમાં મને 3% વ્યાજ મળે છે અને મારી વાઇફનું કોટક બેંકમાં એકાઉન્ટ છે એમાં સેવિંગમાં 6% વ્યાજ મળે છે, હા જી. તો હવે દર મહિને એમાંથી મારી સેલરીમાંથી મોટા ભાગનો હિસ્સો મારી વાઇફના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરું તો મારી વાઇફની ઇન્કમમાં ગણાય? તમારે આ પૈસા તમે તમારા વાઇફને કઈ રીતે આપો છો એના ઉપર મોટો આધાર છે. તમે જો તમારા પત્નીને વ્યાજમુક્ત લોન તરીકે, એટલે ઇન્ટરેસ્ટ ફ્રી લોન તરીકે આપો અને એના ઉપર તમારા વાઇફ તમારા 3% બદલે 6% કમાય તો એ 6% આવક એમની પોતાની આગવી આવક તરીકે આવકવેરા રિટર્નમાં દર્શાવી શકે. પરંતુ જો આ રકમ તમે એમ કહો કે હું મારા વાઇફને બક્ષિસ જ આપી દઉં છું તો પછી આવકવેરાના કાયદાની ક્લબિંગની જોગવાઈઓ લાગુ પડે અને એ કારણોસર જે વ્યાજ તમારા પત્નીને મળે એ વ્યાજ તમારે તમારી આવકમાં ઉમેરવાનું આવે Section 64 હેઠળ. એટલે આ બાબત આપે ખાસ ખ્યાલમાં રાખવાની છે. ઓકે, આ સાથે આગળ વધીએ, વધુ એક દર્શક પણ છે આપણી સાથે વડોદરાથી જ, રાજીવ ઠક્કર. જી રાજીવભાઈ, આપનો પ્રશ્ન. હેલો, આપણે જે પ્રોપર્ટી લીધી હોય અને 3 વર્ષ પછી વેચીએ તો કેપિટલ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગે છે, બરાબર. તો એ ફાઇનાન્શિયલ યરમાં એટલી જ કિંમતની બીજી પ્રોપર્ટી લઈ લઈએ તો એ સેટઅપ પડે કે કેપિટલ ગેઇન ભરવો પડે? ચોક્કસ. સૌ પ્રથમ તો આ પ્રોપર્ટી એટલે હું સમજું છું સ્થાવર મિલકતની વાત કરો છો, જમીન કે મકાન. તો સ્થાવર મિલકતના સંદર્ભમાં લાંબા ગાળાના મૂડી નફા માટેની અગાઉ જે 3 વર્ષનો એક હોલ્ડિંગ પીરિયડ હતો એને
હવે ઘટાડીને 2 વર્ષ કરવામાં આવ્યો છે. એટલે જો તમે એ મિલકત 2 વર્ષ કે વધુ સમય માટે ધારણ કરી હોય તો એ લાંબા ગાળાની મૂડી મિલકત ગણાય. હવે લાંબા ગાળાના મૂડીરૂપી મિલકત માટેની જોગવાઈ એ છે કે જો કોઈ રહેઠાણનું ઘર હોય અને એ વેચીને તમે એમાંથી જે લાંબા ગાળાનો મૂડી નફો ઉદ્ભવે એ નફાનું રોકાણ તમે બીજા નવા ઘરમાં જો રોકાણ કરવા માટે એટલે કે ખરીદવા માટે કે બાંધકામ કરવા માટે ઉપયોગ કરો તો તમને સેક્શન 54 હેઠળ સંપૂર્ણ લાભ મળે છે. અને મકાન સિવાયનું રહેઠાણના મકાન સિવાયની મિલકત હોય, દાખલા તરીકે આ જે જમીન છે, શેરો છે અથવા કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી છે, તો એ કેસમાં જે તમને ચોખ્ખું અવે છે એટલે કે નેટ કન્સિડરેશન મળે એનું રોકાણ તમે આ રીતે કરો તો સેક્શન 54F માં તમને કરમુક્તિનો લાભ આપવાની જોગવાઈ છે. એટલે ચોક્કસપણે રાજીવભાઈ તમે આના આધારે આયોજન કરીને લાભ મેળવી શકો. ઓકે, આગામી પ્રશ્ન લઈશું. મુંબઈથી છે ચિરાગભાઈ શાહ. ચિરાગભાઈ, આપનો પ્રશ્ન. હા, થેન્ક યુ ફોર ટેકિંગ માય ક્વેશ્ચન. યુ આર મોસ્ટ વેલકમ. હાય, તો મારો ક્વેશ્ચન એ છે કે આઈ એમ ડોનેટિંગ some amount in like Srinathji and Shirdi temple. Haji. So whether I will get they have written here ki 80 jima tax benefit malse karenge. So એટલે જાણવું છે કે એટલે કેટલા amount સુધી tax free એટલે amount tax free મળશે મને, એટલે સૌપ્રથમ તો નાથ દ્વારા કે શિરડીના મંદિરોમાં આપ જ્યારે આ ડોનેશન આપો છો, આપને જે પહોંચ આપવામાં આવે છે, હું માનું છું કે તમારા પ્રશ્નના સંદર્ભમાં તમે એ વાત સ્પષ્ટ કરી છે કે કલમ 80G હેઠળની કપાત તમને મળવા પાત્ર છે, કારણ કે પહોંચમાં લખ્યું છે કે આ સંસ્થા કે આ મંદિરને 80G હેઠળની માન્યતા મળી છે. તમારે એ જાણવું છે કે 80G હેઠળ કેટલી કપાત મળે ને કેવી રીતે મળે. તો એ માટેની 2 બાબતો આપે ખ્યાલમાં રાખવાની છે કે સૌ પ્રથમ તો આપની જે કુલ ગ્રોસ આવક હોય એ કુલ ગ્રોસ આવકની 10% રકમની મર્યાદામાં જે ક્વોલિફાઈંગ એમાઉન્ટ ઓફ સેક્શન 80G હોવું જોઈએ. દાખલા તરીકે તમારી કુલ ગ્રોસ આવક 10 લાખની છે તો એ 10 લાખના 10% એટલે 1 લાખ રૂપિયા થાય. તો 1 લાખ રૂપિયા સુધીનું તમે કોઈ દાન આપ્યું હોય તો એ સંદર્ભમાં કલમ 80G હેઠળ જે દાનની કપાતની રકમ છે 50% છે, એટલે 50,000 રૂપિયા બાદ મળે. એટલે 10 લાખની કુલ ગ્રોસ આવક, એના 10% એટલે 1 લાખ, અને 1 લાખના ક્વોલિફાઈંગ એમાઉન્ટ ઉપર 50% કપાત એટલે 50,000 રૂપિયા ની તમને રાહત મળી શકે. એક દર્શકનો પ્રશ્ન આપણને મેલ ઉપર આવ્યો છે, વડોદરાથી સરલાબેનનો. એમનો પ્રશ્ન એ છે કે એ ગવર્નમેન્ટ એમ્પ્લોય હતા અને અત્યારે હવે પેન્શન ઉપર છે. એમનો પ્રશ્ન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એમનો પ્રશ્ન એ છે કે ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરતા વખતે એસેસમેન્ટ યર 2017-18માં જેમને 710 રૂપિયા ટેક્સ રિફંડ તરીકે મળ્યા છે એ રિટર્નમાં દર્શાવવા જરૂરી છે? બિલકુલ. હવે હું માનું છું ત્યાં સુધી કદાચ આ 710 રૂપિયા એ વ્યાજ છે. હવે આમાં તમારે સમજી લેવાનું એ છે કે જો રિફંડ તમને જે મળે એ રિફંડમાં વ્યાજની રકમનો સમાવેશ થતો હોય ને, આ 710 રૂપિયા જો વ્યાજની રકમ હોય તો એ વ્યાજ તમારે આવક તરીકે દર્શાવવું પડે. પણ માની લો કે આ 710 એ રિફંડની મુદ્દલની રકમ છે જેમાં વ્યાજનો સમાવેશ નથી થતો, તો વિક્રમ આવકવેરા રિફંડ એ તમારી આવક નથી, પરંતુ આવકવેરા રિફંડ ઉપર જે વ્યાજ મળે છે એ ચોક્કસપણે તમારી આવક છે. આ તફાવત સરળવેને ખ્યાલમાં રાખવાનો છે. ચોક્કસ. એ સાથે જ મુકેશભાઈ, આપણા સૌ દર્શકોના પ્રશ્નોના જવાબ લઈ લીધા છે. હજુ ઘણા દર્શકોના પ્રશ્નોના જવાબ બાકી છે, આગામી સપ્તાહે એનો સમાવેશ કરીશું. પણ આ સપ્તાહની આ રજૂઆતમાં તમે જોડાયાના સમગ્ર વિગતો દર્શકોને આપી ઘણો આભાર આપનો. અને સાથે જ હાલ અત્યારે હવે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં બસ આટલું જ. આગળ અપડેટ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.